જામનગરના સૈનિક ભવન ખાતે અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદ ગુજરાત પ્રદેશની વાર્ષિક સભા યોજાઈ હતી, જેમાં પ્રમુખ કર્નલ મકવાણા, ઉપપ્રમુખ ભરતસિંહ જાડેજા, હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ મિન્યા કન્વીનર હાર્દિક નારોલા તથા અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. દર 3 વર્ષે પૂર્વ સૈનિકો દ્વારા આ પરિષદનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે યોજાયેલ સભામાં સૈનિકોના વિવિધ પ્રશ્નો અને તુલનાત્મક નિરાકરણ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને પેન્શન, કેન્ટીન વિધવા બહેનો અને મુદ્દાદર સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જામનગર ખાતે અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદ ગુજરાત પ્રદેશનું જે અધિવેશન ચાલી રહ્યું છે, 3 વર્ષે અમારું જે અધિવેશન હોય છે, આ અધિવેશન દ્વારા 3 વર્ષ દરમિયાન જે અમે કાર્યો કરેલા હોય એ કાર્યો ઉપર અમે દ્રષ્ટિપાત કરીએ છીએ, પ્રકાશ પાથરીએ છીએ, જેથી કરીને જે અમારા પૂર્વ સૈનિકોના, વીર નારીઓના અને જે વિધવા બહેનોના સળગતા પ્રશ્નો છે, એ પેન્શનના એક પ્રશ્નો હોય કે એડમિનિસ્ટ્રેટિવ પ્રશ્નો હોય કે એમને કોઈ પણ પ્રકારના કેન્ટીનને લગતા પ્રશ્નો હોય, તો આ પ્રશ્નનું નિવારણ કરવા માટે અમારું જે એક સંકુલ છે, અમારા પૂર્વ સૈનિકો છે, એ એમના ઘરે જાય અને જે કંઈ સમસ્યાઓ હોય એ સમસ્યાઓને નોટ કરીને લાવે અને ત્યારબાદ એ સમસ્યાઓનું સમાધાન કરવા માટે પૂર્ણ રીતે અમે સક્ષમ હોઈએ છીએ. અમારી અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદ એ ભારત સરકાર દ્વારા, રક્ષા મંત્રાલય દ્વારા એ માન્ય સંસ્થા છે. આજે ગુજરાતની અંદર ફક્ત ને ફક્ત કોઈ અગર સંસ્થા હશે જે ભારત સરકાર, રક્ષા મંત્રાલય દ્વારા, એક એરફોર્સ લીગ છે અને એક અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદ ગુજરાત પ્રદેશ છે. આ સિવાયના બીજા જે નાના નાના મંડળો છે એ સ્થાનિક મંડળો છે. સંજય મર્દનિયા સાથે CN24 ન્યૂઝ જામનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.